ને મિત્રો મજામાં મિત્રો આપણે આજે ધોરણ દસનું જે ગણિતનું નું પેપર હતું આજે સત્તર ત્રણ અને એ પેપર સોલ્યુશન જોવાનો આપણે પ્રયાસ કરીએ મિત્રો આપણે જાણીએ છીએ કે ગણિતની અંદર જો થોડુંક તમે ધ્યાન દઈ દ્યો તો પૂરેપૂરા માર્ક્સ ખેંચી શકો છો તો આજના પેપરની અંદર તમે નજર કરશો તો તમને થશે કે સર આ તો મજા આવે એવું છે તો આપણે જાણીએ છીએ કે સોળ ગુણનું જે પૂછાય છે વિભાગ એ ની અંદર એમાં ખરા છે કે ખોટા એવું દર્શાવવાનું છે તો મિત્રો અહીંયા પહેલો જ પ્રશ્ન છે કે સત્તર અને ત્રેવીસ એનો ગુસ્સા અ એક છે એમ કહેવાનું તમે કહેશો સર ખબર પડી ગઈ કારણ કે સત્તર કયો કે ત્રેવીસ ક્યો એ બંને અવિભાજ્ય સંખ્યા છે અને તમે બધા જાણો છો કે અવિભાજ્ય સંખ્યા જ્યારે જ્યારે આપી હોય એ બે અવિભાજ્ય સંખ્યા છે એનો ગુસ્સા અ હંમેશા કેટલો હોય એક હોય તો આ જે વિધાન છે એ બિલકુલ સાચું છે ત્યાર પછીનું આપણે વિધાન લઈએ કે પી એક્સ અહીંયા તમે જુઓ કે એક્સ વર્ગ ઓછા સાત વત્તા દસ દ્વિઘાત સમીકરણ એના શૂન્યો તો એના શૂન્યો તમને ખબર છે કે જોવો જોઈએ ઓળખ દસના ભાગલા જેથી કરીને સરવાળામાં સાત આવે તમે સર પાંચ દુ દસ અને પાંચ વત્તા બે બરાબર એટલે કે તમે આખું સમીકરણ એક સ્વર્ગ ઓછા પાંચ એક્સ ઓછા બે એક્સ વત્તા દસ આખે છેલ્લે આમાં આવતું હતું યાદ છે ને એક્સ ઓછા બે બરાબર જીરો હે ને શૂન્યો લેવા છે તો એક્સની કિંમત પાંચ અને એક્સની કિંમત બે આવી બે જ વસ્તુ બે જ શૂન્યો આવી રહ્યા છે તો અહીંયા તમને ત્રણ કીધા છે ધેટ મીન્સ આ કેવું છે ખોટું છે તો બિલકુલ તમે સાચા છો નેક્સ્ટ જોઈએ કે તમે સાઈન એ બરાબર એક તો એ બરાબર નેવું મિત્રો તમને યાદ છે આપણે બહુ પહેલાં જે વિડીયો બનાવેલા કદાચ તમે જોયા તો હું એ કોષ્ટક અહીંયા લઈ લઉં ચલો અહીંયા કોષ્ટક તમને આપી દીધું છે હવે તમે જોશો એ આગલા વિડીયોમાંથી જ મેં સ્ક્રીનશોટ લીધો છે કે અહીંયા તમે જુઓ કે એની કિંમત નેવું છે મિત્રો એની કિંમત નેવું છે અને સાઈનની વાત છે તો નેવું તો અહીંયા છે અને સાઈન છે એ અહીંયા છે તમે કહેશો કે સર જવાબ તો એક આવે છે તો બિલકુલ સાચું છે તો આ બિલકુલ સાચું હા સાઈન જીરો કીધો તો તો ઝીરો આવત તો ઝીરો લીટી લીટી એક યાદ છે ને બધું મિત્રો તો આ બધું તમે જુઓ કે પૂરેપૂરા માર્ક્સ ખેંચવા માટે આ બધું કામ આવે છે અને એક હા સાથે સાથે આવો પણ પ્રશ્ન પૂછી લીધો સાઈન એ અને કોસ એનું મૂલ્ય ક્યારેય એકથી વધારે ન હોય તમે તમારી સામે જ છે હે ને જીરો એક દુત્યાંશ એકના છેદમાં વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણના છેદમાં બે એક તો બિલકુલ આ વાત પણ કેવી છે સાચી છે તો આપણે એક અથવા એકથી ઓછું મૂલ્ય જોયેલું છે એટલે બિલકુલ અહીંયા આ સાચું છે તો મિત્રો મજા આવી તો ચાલો આ રિવિઝન કરી લ્યો અને જોઈએ પછી નેક્સ્ટ